નમસ્કાર, હું સત્યદેવ ચાંદની. હું મારા અને મારા ગ્રુપ મેમ્બર્સનો ગણિતનો પ્રોજેક્ટ ગણિતની વિવિધ પઝલ્સ અને રમતોની રજૂઆત કરું છું. હું શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરની વિદ્યાર્થીની છું. બીએડ સેકન્ડ સેમેસ્ટર અંતર્ગત ગણિતનો પ્રોજેક્ટ, જેનો અમારો વિષય છે ગણિતની વિવિધ પઝલ્સ અને રમતોની રજૂઆત કરું છું. આ પ્રોજેક્ટ માટે અમારા માર્ગદર્શક શ્રી ડૉક્ટર વેકરિયા સર અને અમારા પ્રેરણા સ્ત્રોત શ્રી ડુમરાળિયા સર છે. મારા ગ્રુપના અન્ય મિત્રો મોરી કૃષ્ણાબેન, કુડિયાતર જાનાબેન અને ફાનકી જાનકીબેન છે. ગાણિતિક પઝલ એ ગાણિતિક તથ્યો સાથે સંબંધિત છે. ગણિત આપણે જાણીએ છીએ તેમ અમૂર્ત વિષયોના નંબરો, માત્રા, માળખું, જગ્યા અને પરિવર્તન જેવા અધ્યયનનો અભ્યાસ છે. ગણિત શાસ્ત્રીઓ અને ફિલોસોફરોમાં ગણિતના ચોક્કસ અવકાશ અને વ્યાખ્યા વિશેના મંતવ્યો છે. સામાન્ય રીતે કહીએ તો પઝલ એ કોઈ પણ કાર્ય કે જે બે ગુણધર્મને સંતોષે છે, તે સોલ્વરના મનોરંજન માટે બનાવવામાં આવે છે અને એક સારી રીતે વ્યાખ્યાયિત સમાધાન પણ છે. પઝલ અને રમતો એ વ્યક્તિના ચાતુર્ય અને મનની ચકાસણી માટે રચાયેલ સમસ્યા છે. તે વ્યૂહાત્મક વિચારસરણી વિકસાવવામાં મદદ કરે છે. ગાણિતિક પઝલ એ મનોરંજન ગણિતનો એક અભિન્ન ભાગ છે. તેમની પાસે સ્પષ્ટ નિયમો છે. આ નિયમો વિશિષ્ટ છે, પરંતુ તેમાં સામાન્ય રીતે બે કે તેથી વધુ ખેલાડીઓ વચ્ચેની સ્પર્ધા સામેલ હોતી નથી. તેના બદલે આવી પઝલ હલ કરવા માટે સોલ્વરે એક સમાધાન શોધવું આવશ્યક છે કે જે શરતોને સંતોષે જે પઝલ માટે આપેલી હોય છે. ત્રિકોણાકાર ગાણિતિક પઝલ, આકૃતિવાળી પઝલ, ગર્ભિત પઝલ, ક્રોસવર્ડ પઝલ, ઉખાણા સ્વરૂપે પેટર્ન અનુમાનિત પઝલ. એવી જ રીતે રમતોના વિવિધ પ્રકારો તો સુડોકુ, સાપ અને સીડી, રુબિક્સ, શબ્દ બનાવો. જે વસ્તુ વ્યક્તિને મૂંઝવણમાં નાખે છે તેને પઝલ કહેવામાં આવે છે. પઝલને પહેલી, કોયડા અને ઉખાણા જેવા વિવિધ નામોથી પણ ઓળખવામાં આવે છે. અહીં અમુક પઝલ એના આન્સર સાથે આપેલી છે અને અમુક રમતોના પણ ઉદાહરણો આપેલા છે. જોઈએ તો પેટર્ન આધારિત પઝલ, ટુ ટ્રુથ એન્ડ વન લાય, એટલે કે આપેલા બે સાચા છે અને એક ખોટું છે. પેટર્ન આધારિત પઝલ, લોજિકલ અથવા તો બ્રેઇન ટીઝર પઝલ, ટુ ટ્રુથ્સ એન્ડ વન લાય, બ્રેઇન ટીઝર પઝલ, પેટર્ન આધારિત પઝલ, લોજિકલ પઝલ, પેટર્ન આધારિત પઝલ, ત્રિકોણાકાર ગાણિતિક પઝલ, બલૂન બસ્ટિંગ. આમાં ત્રણ ક્વેશ્ચન્સ આપેલા છે, જેને સોલ્વ કરશું તો દરેક બલૂન પર આપેલ નંબર આવી જશે અને એક જ બલૂન એવું બચશે કે જેનું સોલ્યુશન નહીં હોય ત્રણમાંથી એક પણ ક્વેશ્ચનમાં, જે છે 26 નંબરનું બલૂન. નંબર પઝલ, લોજિકલ પઝલ, બ્રેઇન ટીઝર પઝલ. રમતો જોઈએ તો જમ્પ એન્ડ સ્લાઇડ, એટલે કે સાપ અને સીડી જેવી રમત, સુડોકુ કે જે આપણે ડેઇલી ન્યૂઝપેપરમાં જોઈએ છે. Thank you very much.